વાત કરીએ વડોદરાની તો વડોદરામાં એક અનોખી ગણેશ વિસર્જન યાત્રા નીકળી છે. બે હાથી ઉપર વાજતે ગાજતે ગણેશજી નીકળ્યા છે અને હાથીએ સૂંઢમાં પાણી ભરી ગણેશજી પર છાંટ્યું. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ જે અનોખી યાત્રા છે તે કાઢવામાં આવી છે. યુવકો પોતાની જ સોસાયટીના કુંડમાં તેમનું વિસર્જન કરશે. હાથી સાથે નીકળેલી આ વિસર્જન યાત્રાનું એક અનોખું આકર્ષણ છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાથી જે છે તે પાણીનો છંટકાવ કરી રહ્યો છે. ગણપતિ વિસર્જનમાં આજે યુવકો છે તેમનું પોતાના જ સ્થળ ઉપર ગણપતિ વિસર્જન કરશે. ખાસ કરીને હાથી દ્વારા પાણીનો છંટકાવ કર્યા બાદ તેનું વિસર્જન કરવામાં આવશે. તો બપ્પાની 10 દિવસ સુધી આગતા સ્વાગતા કર્યા બાદ ગણેશ ભક્તો દ્વારા બપ્પાને વસમી વિદાય આપી રહ્યા છે, ત્યારે વડોદરામાં ગણેશજીની વિસર્જન યાત્રા ડીજેના તાલે નીકળી હતી. કડક બજાર યુવક મંડળ દ્વારા વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. વિસર્જનમાં અલગ અલગ રીતે ભક્તો જોડાતા હોય છે. ક્યાંક ડીજેના તાલે લોકો નાચતા હોય છે. સ્ત્રીઓ, મહિલાઓ, પુરુષો ગરબાના તાલે ગણેશ વિસર્જનમાં નાચતા કૂદતા હરખ સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરતા જોવા મળે છે અને આ વિસર્જન યાત્રા નીકળી છે. 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા અર્ચના કર્યા બાદ આજે 11મા દિવસે ગણેશ ભગવાનની વિસર્જન યાત્રા ધામધૂમથી વડોદરામાં નીકળી છે. અત્યારે આપ જોઈ શકો છો કે હું તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ કડક બજાર યુવક મંડળના જે ગણેશપતિ છે તેની વિસર્જન યાત્રા નીકળી છે કે જેમાં લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા છે અને મોટી સંખ્યામાં જે ભાવિક ભક્તો છે તે ગણેશ ભગવાનની વિસર્જન યાત્રામાં જોડાયા છે. ખાસ કરીને ભગવાન ગણેશને લઈ જતા સમયે પણ એક સારો શણગાર કરવામાં આવ્યો છે. જે રીતના જોઈ શકો છો કે અહીંયા જે યુવાનો હોય, પુરુષો હોય કે મહિલાઓ હોય કે યુવતીઓ હોય, તમામ લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા છે અને ભગવાન ગણેશને વાસ્તે ગાસ્તે વિદાય આપી રહ્યા છે. ખાસ કરીને જે રીતના ગણેશ ભગવાનની જે વિસર્જન યાત્રા નીકળી છે તે વડોદરામાં આવા અનેક વિસ્તારોમાં આ જ પ્રકારનો માહોલ છે. લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા છે અને ખાસ કરીને જે રીતના વડોદરામાં કહી શકાય કે એક અનોખો ઉત્સાહ આજે ગણેશ વિસર્જન લઈને જોવા મળી રહ્યો છે. સવારથી જ નાની નાની પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે, ત્યારે 12 વાગ્યા પછી જે મોટી પ્રતિમાઓનું વિસર્જન થવા છે તેની સવારી અત્યારથી નીકળી ગઈ છે અને વડોદરામાં ગણેશ વિસર્જનને પગલે એક અનોખો માહોલ ઉભો થયો છે. કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.